નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્ર, દર વર્ષે વિશ્વમાં 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે તેની ઉજવણી થતી હોય છે. પર્યાવરણ એ શું છે? પર્યાવરણના ફાયદા, ખાસ કરીને મનુષ્ય અને પશુ પક્ષી માટે કેટલા મહત્ત્વના છે, કેટલા મહત્ત્વપૂર્ણ છે, તેની આજે આપણે વાત કરવી છે. સાથે સાથે પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વભરમાં કઈ રીતે થાય છે તેની પણ આપણે વાત કરવી છે. ત્યારે આ જ વિષય પર આ ખાસ પ્રોગ્રામમાં આપણી સાથે જોડાયા છે શ્રી ઉદય વોરા, કે જેઓ નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક છે. ચાલો તેમની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરીએ. વોરા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ. દર્શક મિત્રોને સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની, તો એની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ અને તેનો ઉદ્દેશ શું હતો? સ્વીડન સ્ટોકહોમની અંદર 1972ની અંદર માનવ પર્યાવરણની શિખર પરિષદ યુનાઇટેડ નેશન્સની મળી અને ત્યારથી નક્કી કરવામાં આવ્યું કે સમાજની અંદર, આખી દુનિયાના, વિશ્વના તમામ લોકોની અંદર પર્યાવરણ વિશે સમજૂતી આવે, પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને એને માટે થઈને એ એક દિવસની ઉજવણી કરવી જોઈએ. એટલે 5 જૂન 1972થી એ સ્ટોકહોમની કોન્ફરન્સની શરૂઆત થઈ, ત્યારથી ત્યાં દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને 5 જૂન 1974થી વિધિવત રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. અને ત્યારથી આપણે હવે આપણે આ 50 વર્ષ એને પૂર્ણ કરી રહ્યા છીએ. બિલકુલ. એટલે કહેવાય ને કે જે ગોલ્ડન યર્સ આપણે કહી શકાય, ગોલ્ડન જ્યુબિલી કહી શકાય, ધામધૂમથી વિશ્વભરમાં ઉજવણી થાય છે. અચ્છા, આપણી સંસ્કૃતિ તો પહેલેથી કહેવાય ને કે પંચ મહાભૂત, એનું મહત્વ, પ્રકૃતિનું મહત્વ છે તેને સમજતી આવી છે. તો આપણે તો કહી શકાય કે રોજે રોજ આપણે તેની ઉજવણી કરીએ છીએ, તો થોડી તેની એક વિસ્તૃત વાત કરશો. આપણી આપણા દેશની જો સંસ્કૃતિની જો આપણે વાત કરીએ તો આપણે તો પંચમહાભૂત સાથે, તમે બહુ સાચી વાત કરી કે પંચમહાભૂત સાથે જોડાયેલા છીએ. માનવ જન્મથી મૃત્યુ સુધી પ્રકૃતિ સાથે જોડાયેલો છે જ તે. અને આપણી તો સંસ્કૃતિની અંદર જો આપણે વાત કરીએ તો અગ્નિ તો કે દેવતા, સૂર્ય તો કે દેવતા, ચંદ્ર તો કે દેવતા અને પ્રકૃતિના તમામ પાસાઓ. એક જસ્ટ વિચાર આવે કે પર્યાવરણ એટલે શું. પર્યાવરણની બહુ સીધી સાદી વ્યાખ્યા એવી કરી છે કે કોઈપણ સજીવના જીવનને અસર કરતા તમામ પરિબળો, એટલે કે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો, આ તમામ પરિબળોનો સરવાળો, એટલે એ તેનું પર્યાવરણ. હવે આપણી તો સંસ્કૃતિ જે હતી, આપણે તો વનોમાં તે આપણી સંસ્કૃતિ ફૂલી ફાલી છે, નદીના કાંઠે આપણી સંસ્કૃતિઓ વિકસી છે. તો આપણે તો પ્રકૃતિની વચ્ચે રહેવા ટેવાયેલા હતા અને આપણી સંસ્કૃતિ હતી વૃક્ષોની પૂજા કરવી, પશુ પક્ષીઓની પૂજા કરવી, પ્રાણીઓની પૂજા કરવી. જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે જુદા જુદા પ્રાણીઓ જોડાયેલા છે. શ્રી કૃષ્ણે એવું કહ્યું કે વૃક્ષમાં અશ્વત્થ, હું પીપળો છું, અને એ રીતે આપણે વૃક્ષની પૂજા કરતા આવ્યા, વટ સાવિત્રીની પૂજા કરતા આવ્યા. તો એ રીતે તો આપણી સંસ્કૃતિમાં તો પર્યાવરણ બહુ પહેલેથી છે. આ વિચાર આવે કે આપણે આ સંસ્કૃતિમાંથી ક્યાં ડેવિએટ થયા, ક્યાં કઈ રીતે બદલાવ આવ્યો. વૈશ્વિક સ્તરે જો આપણે વિચાર કરીએ. અચ્છા સર, આપણે વાત કરી બદલાવની, જ્યારે બદલાવની વાત આવે છે ને, તો એવું મનાય છે કે છેલ્લા 200 વર્ષમાં જે પૃથ્વી અત્યાર સુધી જે હતી, પરંતુ 200 વર્ષમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યા છે. એ યુરોપમાં જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન શરૂ થયું એ પણ કારણ હોઈ શકે, અને છેલ્લા 50 વર્ષમાં ભારતમાં પણ ફેરફાર થયા છે, એની થોડી વાત કરો. આમ જો વિચારીએ તો આખા આપણી જો સંસ્કૃતિના વિકાસને જો આપણે જો 24 કલાકના ચક્રમાં જો ગોઠવીએ તો કદાચ 12-10 મિનિટ સુધી તો માનવનું જ અસ્તિત્વ નહોતું, અત્યાર સુધીનો જે ઉત્ક્રાંતિને જો આપણે લઈએ તો. એ માનવ આવ્યો, માનવે સૌથી પહેલા ચક્રની શોધ કરી, પણ ત્યાં સુધી કોઈ જાજુ નુકસાન ન હતું. પહેલી શોધ થઈ વરાળ યંત્રની, મને લાગે છે 1650 આસપાસ, એટલે લગભગ આપણે ગણીએ 450-350 વર્ષ પહેલા સ્ટીમ એન્જિન. અને એ વરાળ યંત્ર પછી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, ઉદ્યોગો આવ્યા, અને ત્યારથી આપણા પર્યાવરણના પ્રશ્નોની શરૂઆત થઈ એવું કહી શકીએ.
ઉદ્યોગો વિકસતા ગયા, ઔદ્યોગિકરણ આવ્યું અને એની સાથે ભૌતિકવાદ વધ્યો. આજે ભૌતિકવાદ વધ્યો અને ઔદ્યોગિકરણ થતું ગયું અને એને કારણે થઈને આપણા એક પછી એક સમસ્યાઓનો ઉદ્ભવ થતો ગયો. પ્રદૂષણની શરૂઆત થઈ, વાયુ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ અને આ બધી સમસ્યાઓના શરૂઆત જે છે તો કદાચ એ ઔદ્યોગિક ક્રાંતિ સાથે સીધી રીતે આપણે એને સહેલાઈથી સાંકળી શકીએ. હવે વૈશ્વિક સ્તરે જ્યારે વિચાર કરીએ કે બીજા બધા જેને આપણે વિકસિત દેશો કહીએ એ લોકો આટલા આગળ નીકળી ગયા તો પછી આપણો દેશે શું કામ પાછળ રહેવો જોઈએ? આ પરિસ્થિતિ આવી એટલે આપણે આઝાદી પછીના જે પ્રશ્નો વિચારીએ તો સૌથી પહેલાં વહેલાં આપણે જે શરૂ કર્યું તો અન્ન ક્ષેત્રે સ્વનિર્ભર એટલે ગ્રીન રિવોલ્યુશન આવી. ગ્રીન રિવોલ્યુશન જરૂરી હતી, એમાં કોઈ સવાલ નથી, પણ એની પાછળ વનોનો નાશ થતો ગયો. ઘણી બધા જે પડતર ભૂમિઓ હતી એ પડતર ભૂમિઓ, વનો જે હતા એની જગ્યાએ એ વિસ્તાર ખેતી હેઠળ આવ્યા. વસ્તી વધતી ગઈ, વસ્તી વધતી ગઈ એટલે શહેરીકરણ વધતું ગયું. ઔદ્યોગિકરણના ક્ષેત્રે આપણે આગળ વધ્યું એટલે ઉદ્યોગો સ્થાપતા ગયા અને એને કારણે થઈને જમીનના ઉપયોગોની અંદર બદલાવ આવતો ગયો અને એને કારણે થઈને છેલ્લા 50-એક વર્ષની અંદર આ આપણો પ્રશ્નો વધી ગયા ખાસ. બિલકુલ, એટલે એટલે દર્શક મિત્રો આપણે કહી શકાય કે જે પ્રશ્ન છે એ ક્યાંક જટિલ છે અને તેનો ઉકેલ લાવવા પણ સતત આપણે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે વાત આવે છે ત્યારે મહત્ત્વની બાબત એ પણ છે કે આપણે કેટલાક ફેરફાર આપમેળે કરવા પડશે કે જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે. આગળ પણ આ જ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે, હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો મહત્વપૂર્ણ છે કે દર વર્ષે 5 જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેને જ લઈને આ વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચાનો દ્વારા આપણે આગળ વધારીએ. ઉદય સર, એક બાબત આપણે દર્શકોને એ પણ જણાવી છે કે જ્યારે આપણે પર્યાવરણની જાળવણીની વાત કરીએ છીએ ત્યારે દર વર્ષે જુદા જુદા થીમ હોય છે અને જે હમણાં આપણે વાત થઈ કે 50 વર્ષની ધામધૂમથી ઉજવણી થાય છે, તો આ વર્ષની જે થીમ છે તે શું છે અને દર વર્ષે જે જુદા જુદા થીમ હોય છે એમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવતી હોય છે? થીમ એટલે કે જેને આપણે વિષય વસ્તુ કહીએ છીએ એ એક કોઈ ચોક્કસ વિચારસરણીને અનુરૂપ કરવામાં આવે છે. 1972ની અંદર જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે એ વખતે જે થીમ રાખવામાં આવી હતી કે માનવને રહેવા માટે થઈને તો આપણી પાસે આ એક જ ગ્રહ છે, ઓનલી વન અર્થ. ઓકે, 50 વર્ષ પછી ફરીવાર પણ આ જ થીમ ઉપર આપણે આવ્યા છે કે ધેર ઇઝ ઓનલી વન અર્થ. આપણે કદાચ ચંદ્ર ઉપર પહોંચવાની વાત કરીએ, મંગળ ઉપર પહોંચવાની વાત કરીએ, પણ માનવ રહી શકે એવું વાતાવરણ, પર્યાવરણ તો માત્ર આ એક જ ગ્રહ ઉપર છે. એટલે આ સમગ્ર આપણા આ ગ્રહની જાળવણી કરવી, એનું સંરક્ષણ કરવું, એને રહેવાલાયક રાખવું, એને વસવાટ કરવા લાયક રાખવું, બિલકુલ એ એની વિષય વસ્તુ છે. 1972માં પણ 74માં પણ એ જ હતી, ઓનલી વન અર્થ, અને આપણે અત્યારે પણ એ જ રાખીએ છીએ, ઓનલી વન અર્થ. હવે આ વિષયને જ્યારે હું વિચાર કરું ત્યારે જ્યારે ઐતિહાસિક રીતે જોતો હતો કે ક્યારે ક્યારે આ વિષયને બીજી રીતે પણ આવરી લેવામાં આવ્યો, તો 1992ની અંદર જ્યારે રિયો કોન્ફરન્સ જ્યારે થઈ ત્યારે પણ આ જ પ્રકારની થીમ હતી કે જેનું નામ હતું ઓનલી વન અર્થ, કેર એન્ડ શેર. આપણે એને એનું જતન કરીએ અને સાથોસાથ શેર એટલે કે આપણે વહેંચીએ કે કઈ આ એક જ ગ્રહ છે એની વાત જે છે. તો 1994માં રાખ્યું વન અર્થ વન ફેમિલી. હવે 1994માં મને ફરીવાર જે તમે શરૂઆત જે કરીને સંસ્કૃતિની વાત કરીએ, વન અર્થ વન ફેમિલી, આપણામાં તો વસુધૈવ કુટુંબકમની ભાવના તો પહેલેથી છે આપણા, બિલકુલ આપણી સંસ્કૃતિમાં જ છે. એનીવે ત્યાર પછી ફરીવાર પાછો આ જ ઇસ્યુ આવ્યો, વન અર્થ અવર ફ્યુચર, 1994-99ની અંદર અવર અર્થ અવર ફ્યુચર, પૃથ્વી આપણી છે, આ આપણું ભવિષ્ય છે. બેઝિક જો આપણે વિચારીએ તો આ પૃથ્વીને વસવાટ લાયક રાખવી, રહેવાલાયક રાખવી, અને રહેવાનું એટલે માત્ર રહેવાનું નહીં, રહેવાની સાથે સારી રીતે રહેવાનું અને સારું પાણી, સારી હવા, ભવિષ્યની પેઢી માટે થઈને
એમ કહેવાય છે કે આપણે આપણો પૃથ્વી જે છે, આપણા નૈસર્ગિક સ્ત્રોતો જે છે એ આપણા નથી, આપણે આપણી ભવિષ્યની પેઢી પાસેથી ઉછીના લીધા છે. વી હેવ ટુ ગીવ ધેમ બેક ઇન બેટર. અને આવા તે અલગ અલગ થીમ ઉપર લખે લગભગ 87-88 ગાળાથી એવું નક્કી થયું કે આની ઉજવણી વિશ્વના અલગ અલગ દેશોમાં કરવાની આવે. અને 2018 વર્ષ જ્યારે હતું ત્યારે ભારત એનું યજમાન દેશ હતું અને ભારતની અંદર આ ઉજવણી કરવામાં આવી. ત્યારે એનું જે થીમ હતી એ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે પ્લાસ્ટિકનું પોલ્યુશન મગજ કામ કરતું બંધ થઈ જાય. ઘણા વર્ષો પછી, 50 વર્ષ પછી હું સ્ટેડિયમમાં મેચ જોવા ગયો, બહાર નીકળ્યો ત્યારે ઓછામાં ઓછા 3 ટ્રક ભરાય એટલી પાણીની બોટલો પડેલી હતી. ધેટ્સ પ્લાસ્ટિક. આપણે અત્યારે હવે આપણે એના નિયંત્રણમાં આગળ વધી રહ્યા છીએ કે 1 ટાઈમ યુઝ પ્લાસ્ટિકની ઉપર આપણે પ્રતિબંધ લાવવો. એટલે આ જે સમસ્યા જે છે એ લોકોમાં સમજૂતી આવશે. કાયદો એટલું નહીં કામ કરી શકે પણ લોકો સ્વયંભૂ રીતે જેટલું જો કહેશે, સેલ્ફ અવેરનેસ છે સૌથી વધારે, એ સૌથી વધારે અગત્યનું છે કે જે આ પર્યાવરણને સુરક્ષિત કરવામાં ફાળો આપી શકે. કાયદો તો જોગ્યો હોય તો ઓલો ઊંટે કાયદા ડેકા તો માણસે કર્યા કાંઠા, એમ એને કંઈક ને કંઈક રસ્તાઓ લોકો કાયદામાંથી કાઢવાનો પ્રયત્ન કરશે પણ લોકો સમજશે તો ઓટોમેટિક કદાચ કાયદાની જરૂર નહીં પડે. અચ્છા, એક બાબત, જ્યારે આપણે ગ્રામીણ વિકાસની જ્યારે વાત કરીએ ને ત્યારે એમાં પણ ક્યાંક પ્રદૂષણ સંબંધિત કેટલાક પ્રશ્નો આપણને જોવા મળે છે, તો એ પ્રશ્નો કયા છે અને તેનો ઉકેલ શું હોઈ શકે? પ્રદૂષણના જે પ્રશ્નો જે છે ને કદાચ આપણે બે ભાગમાં, સાપ એ બહુ સાચી વાત કરી કે શહેરી અને ગ્રામ્ય, એની અંદર આપણે વેચી શકીએ. હવે ગ્રામ્ય સ્તરે જે શું બની રહ્યું હોય વાત કરીએ તો એક કદાચ કોમન ફેક્ટરની જો વાત કરીએ ગ્રામ્ય સ્તરે કે શહેરી સ્તરે, એ જીવનશૈલીની અંદર કે ભાઈ એ ગ્રામ્ય વિસ્તારની અંદર એ સોલિડ વેસ્ટનો પ્રશ્ન તો છે, કચરો ક્યાં નાખવો. આજે જે ગામડા આપણા નંદનવન કહેવાતા, એ નંદનવન ગામની અંદર તમે દાખલ થાવ ને તમને ઉકરડા જોવા મળે, આ કચરો ક્યાં નાખવો, આ લોકોની જીવનશૈલી સાથે સંકળાયેલો પ્રશ્ન છે. એની સાથે જે પ્રશ્નો જે છે એ પરોક્ષ રીતે દાખલ તરીકે સુએજ ટ્રીટમેન્ટના પ્રશ્નો આવતા હોય, કારણ કે એ ડોમેસ્ટિક વેસ્ટ જે કહીએ એ વેસ્ટ ભૂમિગત જળસ્રોતને એ પ્રદૂષિત કરે. બીજું જે પાસું જે છે અત્યારે એક જે વિચારસરણી ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ એ જે વાત કરીએ છીએ, આપણે જૈવિક જઈ રહ્યા છીએ, ખોરાક જે લેવાનો હોય, ખેતરોની અંદર રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો આનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉપયોગ કરવા કરતાં એનો જે અતિરેક જે થાય છે એ મોટી સમસ્યા છે. જેટલો, કારણ કે એના જે ઘટકો જે છે એ વધારે પ્રમાણમાં જ્યારે વપરાણું ત્યારે એ વહી અને જમીનમાં ભળશે, એની સાથે પાણીના સ્ત્રોતમાં મળશે. એ જ ઘટકો, એ જંતુનાશકો, એ કદાચ આપણે જે ખોરાક લઈએ છીએ એ અનાજના દાણા હોય કે ફળ ફળાદી હોય કે શાકભાજી હોય, તો એની ઉપર એના જે રેસિડ્યુસ જે કહીએ, બચેલા જે કણો જે હશે એ એમાં ચોંટેલા રહેશે અથવા એની અંદર પ્રવેશ છે અને એ આપણી જીવનને આપણે અસર કરશે, આપણી તંદુરસ્તીને એ વિપરીત અસર કરશે. એટલે ગ્રામ્ય સ્તરે આ બે વસ્તુ વધારે ધ્યાનમાં રાખવાની આવે. કારણ કે આજે શું થાય છે, ખેડૂત આપણો ખેડૂત જે છે ભલે આટલી કદાચ હવે શિક્ષણનું સ્તર વધ્યું છે છતાં પણ થોડીક દવા વધારે નાખને વાંધો નહીં, આપણને કાંઈ એમાં જલ્દી ઉત્પાદન મળી જશે, જલ્દી વધારે ઉત્પાદન, હા વધારે ઉત્પાદન અથવા તો નુકસાન નહીં થાય ને. એટલે એ હેતુથી ખરેખર એના પ્રમાણમાં જ્યારે વાપરે અતિ સર્વત્ર વર્જે તે, કોઈ પણ વસ્તુનો અતિરેક નહીં સારો, એ નહીં સારો. એટલા માટે થઈને શહેરી સ્તરે જે પ્રશ્નો જે આવે છે એ સોલિડ વેસ્ટ તો બહુ મોટો, આજે મોટા શહેરોની અંદર જો તો, આજે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર એટલો કચરાનો ઢગલો પડેલો હોય છે, ક્યાં કચરો નાખવો. અને આ જે છે આપણી જમીનને ખરાબ કરે, હવાને ખરાબ કરે અને એસ્થેટિક વ્યૂ રીતે તમને કચરો જોવો ગમવાનો નથી, પણ આપણે કચરો નાખીએ છીએ ક્યાં? આપણે બાજુવાળાના આંગણામાં જો
કુદરતને આપણું ઘર માનીએ તો આપણા ઘરમાં કચરો નાખવો જ શું કામ જોઈએ? હવે એના બદલે એ કચરો ગમે ત્યાં પડેલો રહે. ભણેલો ગણેલો માણસ, શિક્ષિત ગ્રેજ્યુએટ હોય, ડૉક્ટર હોય, મેં તો જોયો છે વાહનની ઉપર પાછળ ડૉક્ટરનું લેબલ મરેલું હોય અથવા તો એડવોકેટનું લેબલ મરેલું હોય, મોટી હાઈફાઈ લક્ઝરી ગાડી હોય, રસ્તા હાઈવે ઉપર જતી હોય ને કાચ ખોલી અને બારીમાંથી ફાટ એ જે કંઈ ખોરાક ખાધો હશે એની પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા ઉપર નાખવાની. એટલે આ એક પ્રશ્ન આવે. ઉદ્યોગોને કારણે થઈને, ઉદ્યોગો જે છે ઔદ્યોગિકરણને કારણે થઈને, ઉદ્યોગોથી હવાનું પ્રદૂષણ, જે ગેસ છોડવામાં આવે એને કારણે થઈ વાયુનું પ્રદૂષણ થવાનું છે, પાણીનું પ્રદૂષણ. નિકાલ ક્યાં કરવો? આપણી જે ટેકનોલોજી દિવસે દિવસે આપણે વધુ ને વધુ સારી ટેકનોલોજી પર પ્રગતિ કરી રહ્યા છીએ એની નામથી, પણ વેર આર વી? આજે જો ઉદ્યોગો પોતાના સ્વાર્થ માટે થઈને, નફો કરવા માટે થઈને એ ધારાધોરણનું પાલન ન કરે અને એ કચરો પ્રાકૃતિક સ્ત્રોતોમાં ઠાલવે, દરિયામાં ઠાલવે, નદી નાળામાં ઠાલવે, તો એ અંતે તો આપણી જિંદગીને અસર કરવાના છે. આગળ પણ આપણે વિસ્તૃત વાત કરવી છે. દર્શક મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે આ બાબતે આપણે કેર લેવી પડશે, તો જ કદાચ આવનારી પેઢી માટે આપણે કંઈક બચાવી શકીશું. આગળ પણ આ જ મુદ્દા પર આપણી ચર્ચા જારી રહેશે. સમય છે બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ પર્યાવરણ દિવસની અને તેની જ્યારે ચર્ચામાં ભાગ લઈએ છીએ, ઉદય વોરા સર અત્યારે આપણી સાથે છે. વિસ્તૃત માહિતી આપણે તેમની પાસેથી પ્રાપ્ત કરી. વોરા સાહેબ, એક માહિતી એ આપણે આપી છે કે 3R ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે, કે આ 3R જો વ્યાખ્યા છે એ બરાબર સમજી લેવામાં આવે તો મોટાભાગનો જે જટિલ પ્રશ્ન છે પર્યાવરણ સંબંધિત તેનો ઉકેલ આવી શકે. તો એ 3R કયા કયા એ થોડી માહિતી આપશો. પર્યાવરણ સંરક્ષણ માટે પાયાની જરૂરિયાત એટલે 3R ફોલો કરવાના. 3R પહેલાં પહેલું એટલે રિડ્યુસ. રિડ્યુસ એટલે આ જૈવિક જે કંઈ નૈસર્ગિક સ્ત્રોતો જે છે એની ઉપરનો ઉપયોગ, ભારણ ઘટાડવો, રિડ્યુસ, જરૂર પૂરતો ઉપયોગ કરવો, વધારાનો ઉપયોગ કરવો નહીં. રિડ્યુસ એ પછી પેટ્રોલની વાત હોય કે બીજી કોઈ પણ ઘટકની વાત હોય, કારણ કે અલ્ટિમેટલી આપણે જે કંઈ લઈએ છીએ પ્રકૃતિમાંથી જ તે લઈએ છીએ. એટલે બીજી અગત્યની વસ્તુ છે રીયુઝ. મેં કદાચ ભૂતકાળની અંદર એક કાર્યક્રમ વાત કરીને મને હજી યાદ આવે, મારા દાદાજી અને આગળની પેઢીને ખ્યાલ હશે કે પહેલાં આવા કોઈ પેક્સ નહોતા આવતા, એટલે પડીકા મળતા, પડીકામાં દોરો વીંટાળેલો હોય અને કોઈ વસ્તુ ખરીદીને લાવીએ એટલે ઘરે દાદા એ પડીકું ખોલીને દોરો પાછો ફરીવાર વાળીને એનો દડો બનાવે. અચ્છા, એ દોરીનો દડો બનાવીને પછી પાછો એને ઓલા કરિયાણવાને આપે, પછી ભલે એ 5 પૈસાને ડાળીયા આપે કે ન આપે, પણ રીયુઝ થાય, રીયુઝ એ ફરીવાર વપરાય. મને ઘણી વાર એવું લાગે કે કાચની બોટલમાં દૂધ આવતું હતું ને વધારે સારું હતું, કારણ કે એ બોટલ તરત ધોવાઈને ફરીવાર વપરાશમાં આવતી. ખાલી બોટલ લઈને જાઓ ત્યારે ભરેલી બોટલ મળતી હતી, ખાલી બોટલ લઈને જાઓ ત્યારે ભરેલી બોટલ મળતી, અને માત્ર આવું દૂધમાં જ નહીં, એ પરિસ્થિતિ આપણા કોલ્ડ્રિંક્સમાંય હતી. અત્યારે ઘણા બધા લોકો કોલ્ડ્રિંક્સ પાછળ વયા ગયા છે, એટલે કોઈ પણ બ્રાન્ડનું એ ઠંડુ પીણું એરેટેડ ડ્રિંક્સ લેતા હોય છે, એ બોટલ્સ જે હોય, તો પહેલાં તો શું હતું કે ખાલી બોટલની ડિપોઝિટ તરીકે એને બોટલને આપતા, અને ખાલી બોટલ પાછી આપો એટલે ઓલો 2 રૂપિયા કે 5 રૂપિયાની ડિપોઝિટ પાછી આપતો હતો. બટ શું કામ? દેટ વોઝ રીયુઝ. મને બહુ પાકું નથી, એક દેશનું ભૂલી ગયો છું ત્યાં આગળ છે ને, એ પ્રોબ્લી ડેનમાર્ક જ હશે કદાચ, પણ બીજો કોઈ દેશ હોય કદાચ આપણે ગૂગલથી લોકોને જાણી શકશે. પણ એનો બહુ સરસ કાયદો છે કે કોઈ પણ વસ્તુ જ્યારે લ્યો, કાચની બોટલ, કાચ વસ્તુ એવી છે કે રીયુઝ ફરીવાર થાય, તો કાચનું કન્ટેનર જે છે એની ઉપર કન્ટેનર વસ્તુની કિંમત અને કાચની બોટલની કિંમત અલગ લખી હોય. કોઈ પણ જગ્યાએ એ ખાલી બોટલ પાછી આપીને એની કિંમત તમે પાછી લઈ શકો, એ જ દુકાને આપવી જરૂરી નથી. એનીવેર સો દેટ ઇઝ રીયુઝ. આ રીયુઝને બીજું જો યાદ આવે, ખાસ કરીને હું યુવા મિત્રોને વિદ્યાર્થીઓને ખાસ કહું, નાનપણની અંદર સ્કૂલમાં આગળના વર્ષની ફેરબુક, પાકી નોટબુક હોય એના કોરા પાના કાઢી, કોરા પાનાને બંચ કરી એનું પાકું બાઇન્ડિંગ કરાવતા ને એને અમે ફરીવાર નોટબુક તરીકે વાપરતા. વી વેર યુઝિંગ ઇટ. હવે એ કોન્સેપ્ટ કયો ગયો? તમે આજે પસ્તીવાળાની દુકાને જુઓ, તમે 25% યુઝ થયું હશે, 5% ખાલી હશે, છતાં ઈ ગયું પસ્તીમાં. એટલે રીયુઝની વાત જે છે
એ કોન્સેપ્ટ પણ જોતો રહે. વી આર ગોઈંગ ફોર ધ કન્ઝ્યુમરિઝમ, જેટલો વપરાશ વાપરીને ફેંકી દો, વાપરીને ફેંકી દો. ત્રીજો આર છે રિસાયકલિંગ, ફરી ફરીને વાપરો. એનો ઘટકોનું વિઘટન કરીને ફરી વરીને બનાવો કાગળ. કોમ્પ્યુટર યુગ આવી ગયો, કાગળનો કેટલો બધો વપરાશ થયો. હવે કાગળની અંદર બસની ટિકિટની જેટલો કાગળનો ટુકડો જે છે ને એ પણ રિસાયકલમાં જશે, એમાંથી ફરીવાર કાગળ બની શકશે. હવે આ રિસાયકલિંગ થાય એટલે પ્રાકૃતિક સ્ત્રોતો એટલા જ ઓછા જોશે, પણ એની સાથે સાથે એને બનાવવાની જે પ્રક્રિયા જે છે એમાં જે વપરાશ થાય છે ઉર્જાનો, એ ઉર્જાનો પણ બચાવ થશે. કાગળને જ્યારે રિસાયકલિંગ કરવામાં આવે ત્યારે 26% કરતાં વધુ ઉર્જા બચે છે. ઓકે, પ્રાકૃતિક સ્ત્રોતો ઉપરાંત. જંગલ તો એટલું ઓછું જોશે જ તે, લાકડું કે જે કંઈ બાંબુઝ વાપરતા હોય વાંસને એમાંથી, પણ સાહેબ 26% જેટલી ઉર્જા ઓછી વપરાશે. કોપર, એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ રિસાયકલિંગ થાય એટલે એની અંદર 92-94% જેટલી ઉર્જા બચી શકે. હવે સામાન્ય માણસ હોય, હું ક્યાં એલ્યુમિનિયમનો બગાડ કરું છું ભાઈ? જરાક જુઓ તો, ઓલી ઠંડા પાણીની બોટલ ઉપરના ઢાંકણા, બીજી બોટલના ઢાંકણા, that is going as waste. ઉપયોગ તો કરે છે પણ કદાચ એને એ ખ્યાલ નથી કે રિસાયકલિંગની વાત જે છે એ રિસાયકલિંગ, એનો પુનઃવપરાશની વાત જે છે એને. આજે શું થાય છે, આપણે એક સ્વભાવ આપણો માનવને એવો પડી ગયો છે, કોઈ પણ વસ્તુને સીધા એ લોકો સાંકળશે નાણાં સાથે. મને ભંગારવાળો શું આપશે આ બોટલના ઢાંકણાનું? ભાઈ તમારી પાસે એક કે બે ઢાંકણા હશે એમાં તમને ભંગારવાળો નથી જ આપવાનો, પણ એની પાસે 500 ઢાંકણા થશે, 2 કિલો થશે તો એને ભંગારવાળાને પૈસા મળશે. કુદરતમાંથી એટલું તો ઓછું થયું, આપણે ઓછી લેવું પડશે એની જે કંઈ ખનિજ જે છે. સો દેટ ઇઝ ધ રિસાયકલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે બહુ 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 મહત્વનું છે કે આજે 3 R વિશે સર આપે જે માહિતી આપીને, આ 3 R સાથે, સોરી હું કહી દઉં કે 3 R સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીએ વેન હી વોઝ અ ચીફ મિનિસ્ટર ગુજરાતમાં હતા ત્યારે એમણે એક 4th R જોડાયો છે, અને દેટ ઇઝ રિસ્પેક્ટ, કે પ્રકૃતિને તમે માન આપો. રિસ્પેક્ટ નેચર, કે પ્રકૃતિના તમામ ઘટકોને જરૂર જોતું લો. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ધ નેચર હેઝ એવરીથિંગ ટુ મીટ ધ નીડ ઓફ ધ હ્યુમન બિંગ બટ નોટ ધ ગ્રીડ. તો આ આપણે રિસાયકલિંગ કરીએ, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ એન્ડ રિસ્પેક્ટ ધ નેચર, પ્રકૃતિના તમામ ઘટકોને આપણે માન આપીએ, એ બહુ અગત્યની વસ્તુ છે. દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે ચર્ચા ખૂબ જ વિસ્તૃત ચાલે એવી છે, પણ આપણે એટલું ચોક્કસથી સમજી શકીએ કે જો નાની નાની બાબતે પણ આપણે કેર લેવામાં આવે તો ચોક્કસથી પર્યાવરણ છે તેની સંરક્ષણ છે તે આપણે કરી શકાય. સૌથી મહત્વની બાબત એ છે કે કાયદા ગમે તેટલા લાવવામાં આવે પરંતુ ક્યાંક એની પહેલ છે, સંરક્ષણની જે પહેલ છે એ આપણાથી આપણે કરવી પડશે. વોરા સાહેબ આપ અહીંયા જોડાવ્યા, ખાસ કરીને જે 3RRની વાત કરવામાં આવી, જે શહેરી અને ગ્રામીણ વિસ્તારની જે સમજ આપવામાં આવી, તો તે બદલ ચોક્કસથી આપણને આશા છે કે દર્શકોને પણ આ કાર્યક્રમની જે રસ અને રૂચિ છે તે જળવાઈ રહ્યા હશે. માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ, વિશેષ કાર્યક્રમ વિશ્વ પર્યાવરણ દિવસ, ચોક્કસથી આપને પસંદ આવ્યો હશે. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.